આવ પાવન રામકથાની પ્રબળ પ્રેરણામાં જઈએ તે પહેલા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાયે શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા. મનોજવં મારુતતુલ્યવેગં જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરજૂથમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. આવો પાવન રામ કથામાં જઈએ. પહેલા એક ભાવગીત. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મે, સબ ભાર તુમ્હારે હાથો મે, હૈ જીત તુમ્હારે હાથો મે, ઔર હાર તુમ્હારે હાથો મે, ઔર હાર તુમ્હારે હાથો મે. મેરા નિશ્ચય બસ એક યહી, એક બાર તુમ્હે પા જાઉં મે, એક બાર તુમ્હે પા જાઉં મે, અર્પણ કર દું દુનિયા ભર કા, સબ પ્યાર તુમ્હારે હાથોં મે, સબ પ્યાર તુમ્હારે હાથોં મે, અબ સોંપ દિયા ઇસ જીવન કા, સબ ભાર તુમ્હારે હાથોં મે, સબ ભાર તુમ્હારે હાથોં મે. જો જગ મે રહું તો ઐસે રહું, જો જલ મે કમલ કા ફૂલ રહે, જો જલ મે કમલ કા ફૂલ રહે, મેરે સબ ગુણ દોષ સમર્પિત હો, કરતાર તુમ્હારે હાથો મે, કરતાર તુમ્હારે હાથો મે, અબ સોંપ દિયા ઇસ જીવન કા, સબ ભાર તુમ્હારે હાથો મે, સબ ભાર તુમ્હારે હાથો મે. આવો પાવન રામચરિત માનસમાં માત્ર પ્રેરણાઓ જ નથી આપવામાં આવી, પરંતુ એવી વ્યક્તિઓના ચરિત્ર પણ આપવામાં આવ્યા છે જેમણે તે પ્રેરણાઓને પોતાના જીવનમાં ક્રિયાન્વિત કરી હોય. રામાયણ એ શીખવે છે. રામાયણ માત્ર કહેવા સાંભળવા માટે નહીં, જીવનમાં ઉતારવા માટે, અમલ કરવા માટેનો આ ગ્રંથ છે. યદિ માનવ કા મુજે જન્મ મિલે તો તવ ચરણો કા પૂજારી બનું, તો તવ ચરણો કા પૂજારી બનું, ઇસ પૂજન કી એક એક રગ કા હો તાર તુમ્હારે હાથો મે, હો તાર તુમ્હારે હાથો મે, અબ સોંપ દે.
जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम हाथों में। यदि मानव का मुझे जन्म मिले तो तव चरणों का पुजारी बनूं, तो तव चरणों का पुजारी बनूं। इस पूजन की एक एक रग का हो तार तुम्हारे हाथों में, हो तार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में। जब जब संसार का कैदी बनूं, निष्काम भाव से कर्म करूं, निष्काम भाव से फिर अंत समय में प्राण त्यजूं, निराकार तुम्हारे हाथों में, साकार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे। तुझ में बस भेद यही, मैं नर हूँ तुम नारायण हो, मैं नर हूँ तुम नारायण हो। मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में, संसार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथ। आओ राम कथा ने पावन प्रबल प्रेरणा में जोईए। नीति नु धारण, अनीति नो विरोध, एना ऊपर परम पूज्य गुरुदेव नु राम कथा ऊपर प्रवचन छे, सातमु प्रवचन छे। देवियों ने भाइयों, आदि काल थी लईने आज सुधी रामचरित मानस ने गंगा में स्नान करीने अनेक लोको स्वर्ग में गया। रामचरित मात्र प्रेरणाओ ज नथी आपवामां आवी, परंतु एवी व्यक्तिओना चरित्र पण आपवामां आव्या छे जेमणे ते प्रेरणाओने पोताना जीवनमां क्रियान्वित करी होय। रामायणे शीखवे छे के रामायण मात्र कहेवा माटे सांभळवा, कहेवा सांभळवा माटेनो ग्रंथ नहीं, पण जीवनमां उतारवा माटे, अमल करवा माटेनो ग्रंथ छे। जे रीते ऋषि दयानंद, भीष्म पितामह, गांधीजी वगैरे ब्रह्मचर्यनुं प्रापालन कर्युं हतुं, एवी ज रीते रामायण पण प्रेरणा आपे छे। एकने जोईने बीजो पण एवुं ज काम करवा लागे छे। श्री राम, लक्ष्मण, भरत, शत्रुघ्न वगैरे महान सिद्धांतों ने पोताना जीवन में धारण कर्या छे अने तेओ भगवान बनी गया छे। सारा कामों कर्या एटले भगवान बनी गया। रामायण नो सार अने रहस्य एक ज छे, जेना माटे रामायण वाँचवामां, सांभळवामां या संभळावामां आवे छे। मनुष्य जीवन ने एवा बीबामां ढाळवुं जेनी प्रेरणा देवा माटे भगवान श्री राम आव्या हता। तुलसीदासजीए जे उद्देश्य माटे रामायण लखी तेने भूलवू न जोईए। आ बधानुं रहस्य एक ज छे, पोताना आचरणमां ए चरित्रोने लावीए, ए दिव्य सिद्धांतोने लावीए, जेना माटे भगवाने अवतार लई अनेक कष्टो सहन कर्या, दुखो सहन कर्या, परंतु सन्मार्गने छोड्यो नहीं।
વસ્તુઓનો પ્રયોગશાળામાં પ્રયોગ કર્યા પછી જ બજારમાં વેચીએ છીએ. અખાડામાં જનારા રોજ વ્યાયામ કરે છે જેથી હરીફાઈમાં કામ આવે. કુટુંબમાં પણ આપણે એ જ અભ્યાસ કરવો પડે. આપણા કુટુંબમાં પણ કડવા અને સારા વ્યક્તિઓ હોય છે, તેમની સાથે વ્યવહાર કરવાનું આપણે શીખી લઈએ તો સમાજમાં વ્યવહાર કુશળ બની શકીએ છીએ. ગુણોને વધારવાની પ્રયોગશાળા એ કુટુંબ છે. પતિ પત્નીનું કર્તવ્ય, ભાઈ ભાઈનો પ્રેમ, સાસુ વહુનો પ્રેમ અને ત્યાગ, માતા પિતા બાળકો માટે કેટલું કષ્ટ ઉઠાવે છે, આ એક યોગાભ્યાસ છે. પરિવાર પણ તપોભૂમિ છે. આપણું ઘર એક તપોવન છે જેમાં આપણી પોતાની ભાવનાઓનો વિકાસ કરવાનો હોય છે. તેનાથી આપણું ઘર સ્વર્ગ બનશે. માતા પિતા બંને કારીગર હોય છે. જેમ કારીગર લાકડાનું મેજ, ખુરશી, કબાટ બનાવી આપે છે, એવી જ રીતે માતા પિતા પોતાના શ્રેષ્ઠ ગુણોથી ઘરને સ્વર્ગ બનાવી દે છે. રામાયણ એ સાધનાનું પુસ્તક છે. સાધના કર્યા વગર કંઈ જ મળતું નથી. ખેડૂત 6 મહિનાના પરિશ્રમ કર્યા પછી જ ફળ મેળવે છે, આ સાધના છે. વિદ્યાર્થી 15 વર્ષ સુધી સાધના કરે છે ત્યારે ડિગ્રી પ્રાપ્ત કરે છે. ચોરીની વૃત્તિ હોય છે જેમાં પરિશ્રમ કરવો પડતો નથી. સાધના એટલે પરિશ્રમ, તેના વગર શાંતિ પણ મળતી નથી. આજકાલ એક નવી રીત ખિસ્સુ કાપવાની નીકળી છે. એ રીતમાં બ્લેડથી નહીં, માળાથી ખિસ્સુ કાપવામાં આવે છે. ભગવાનનું ખિસ્સુ કાપવાનું, હનુમાનજીનું, શંકરજીનું ખિસ્સુ કાપવાનું. હનુમાનજી તમે અમને આશીર્વાદ આપો, ખાવાનું ઠેકાણું નહીં, સુવાનું ઠેકાણું નહીં, કામ કરતા નથી પણ આશીર્વાદ આપો. આવા લોકો દેવતાઓનું ખિસ્સુ કાપવા મથે છે. તમે ખિસ્સુ કાપનારને કદી ખુશ જોયો છે ખરો? રામચંદ્રજી સામે માત્ર હાથ ન જોડો. જે મહાપુરુષોએ કર્યું છે એવું જ કરો. હનુમાનજી આપણને આશીર્વાદ આપી દીધા હોત જો પાત્રતા જોઈ હોત. હનુમાનજીએ બ્રહ્મચર્યપૂર્વક અને ધર્મ માટે કેટલા કષ્ટો સહન કર્યા, કેટલા દુઃખો સહન કર્યા. હનુમાનજીએ સ્વામી ભક્તિ કેવી રીતે કરી? જો ભગવાનને ગુણોને ધારણ કરી લેત તો આશીર્વાદ ફળત. ગાયત્રી માતાની કૃપા તમને વિવિધ ક્રિયાઓ સુધારવાથી જ મળશે. ગુરુઓની દેવતાઓની કૃપા માત્ર આડંબર કરવાથી નથી મળતી. જલ્દીબાજી કરનાર માણસ કશું મેળવી શકતો નથી પણ ગુમાવે છે. અધ્યાત્મમાં આજે કેટલીય વિકૃતિઓ આવી ગઈ છે. મંજિલે મંજિલે ચાલીશું તો આત્મશાંતિ પામીશું. રામાયણ વાંચનાર કે સાંભળનારને મુક્તિ મળતી નથી. સેવા, ત્યાગ, પ્રેમની વાતો રામાયણમાં બતાવવામાં આવી છે. આપણે સેવા કરવી જોઈએ. અનૈતિક કામ કરવા માટે પિતા કહે તો પણ ના પાડી દેવી જોઈએ. કુમાર્ગ પર જવાનું કહે તો પણ ના પાડી દેવી જોઈએ. પૈસા કમાવા માટે ખોટું કામ કરાવવા માંગે તો પણ ના પાડી દેવી જોઈએ. રાજા દશરથજી મૂર્છિત પડ્યા છે. વનવાસની તૈયારીઓ થઈ રહી છે. દશરથજીને કહ્યું કે રામચંદ્રજી વનવાસ જવાની આજ્ઞા માગી રહ્યા છે. ત્યારે તેઓ કહે છે કે દીકરો મને વાલો છે, અનાવશ્યક મોહથી ઉન્નતિ થતી નથી. આપણો દીકરો SSC કરી લે તો મોહવશ કહીશું. અમારો દીકરો વિલાયત જવો જોઈએ, માસ્તર ન થવો જોઈએ. અમારો દીકરો આવો થઈ જાય, અમારો દીકરો તેવો થઈ જાય, આ બધો મોહ છે. રાજા દશરથને પણ આજ મોહ થઈ રહ્યો છે. શરીરથી બધા કામ કરીશું, પિતાનું કામ કરીશું, પરંતુ આત્માના પિતા તો પરમાત્મા છે, તેનું કહ્યું માનીશ. રામચંદ્રજી કહે છે, વધુ વિચારમાં ન પડો પિતાજી, મને આજ્ઞા આપી દો, મને જવા દો. રામચંદ્રજી કહે છે, જો તમે મને વનમાં નહીં જવા દો તો સમાજમાં અપવાદ પેદા થશે, તમારી પ્રતિષ્ઠા ઘટશે. આપ માટે મને વનમાં જવા દો. અહીં રામાયણ એ શીખવે છે, પિતાજી ભલે આપણને આપણા કર્તવ્ય ધર્મથી અટકાવે પરંતુ આપણે આપણા કર્તવ્યને ભૂલવું ન જોઈએ.
દશરથજી સુમંતને બોલાવીને કહે છે કે સુમંત જાઓ, 14 દિવસ વનમાં ફેરવી એમને પાછા લઈ આવો. હું જાણું છું કે રામ સત્યની સાથે છે, તેઓ પાછા આવશે નહીં, પરંતુ તેમને વાઘની, ચિત્તાની, જાનવરોની બીક બતાવજો. જો એટલાથી પણ ના આવે તો સીતાજીને તો લઈ જ આવજો. આજે દશરથ તો આપણા ઘરોમાં છે, જે ભણવા નથી દેતા, સારા કામ કરતા રોકે છે, અને સિનેમા માટે, જુગાર માટે ખૂબ પૈસા આપે છે. દારૂ પીવે, બીડી સિગારેટ પીવે, અને પીવે તો અટકાવતા પણ નથી. રામચંદ્રજીએ પિતાજીની આજ્ઞાને નથી માની, સેવા સહાયતા કરવા માટે, કર્તવ્ય પાલન કરવા માટે તમે આગળ વધી રહ્યા છો. જો પિતા તમને રોકે તો તમારે અવજ્ઞા કરી દેવી જોઈએ. એવી કુરૂતિઓને રોકો જે હજારો વ્યક્તિઓને પતન તરફ લઈ જવા માટે વિવશ કરી રહી છે. સમાજમાં શાંતિ ત્યારે જ આવશે જ્યારે અનીતિને રોકીશું, અત્યાચારોને, ભ્રષ્ટાચારોને રોકીશું અને સંઘર્ષ કરીશું. રામચંદ્રજી પિતાજીને ખૂબ પ્રેમ કરે છે, પણ અનીતિ સહન કરતા નથી. રામચંદ્રજીએ વનમાં હાડકાનો સફેદ ઢગલો જોયો છે. આ હાડકા ક્યાંથી આવ્યા? આ ક્ષેત્રમાં ઋષિઓ રહે છે, તેમને રાક્ષસોએ ખાઈ ખાઈને હાડકાનો આ ઢગલો બનાવ્યો છે. અન્યાય કરનાર પર ક્રોધ કરવો જોઈએ, પોતાની બુરાઈઓ પર ક્રોધ કરવો જોઈએ. રાક્ષસોનો સંહાર કરવાનો સંકલ્પ રામચંદ્રજીએ લીધો. તેઓ રામચંદ્રજીના સગા નહોતા જેમને રાક્ષસો ખાઈ ગયા હતા, પરંતુ જેમને કષ્ટ થયું હોય એમના પ્રત્યે દયા રાખવી જોઈએ. આજે સમાજમાં કુપ્રથાઓ, કુરૂટીઓ, કુરૂતિઓ, દુર્વ્યસનો નાગપાસની જેમ લપેટાઈ ગઈ છે, તેનાથી સંઘર્ષ કરવો જોઈએ. રામાયણ આપણાને આ પ્રેરણા આપે છે. ભરતજીએ પણ આવું જ કર્યું. એમણે પણ માતા કૈકેયીનું કહેવું ન માન્યા. ગાદીનો સ્વીકાર ન કરી, માતા એવી નથી હોતી જે કુમાર્ગ પર ચલાવે, એવું અંજન સા કામનું જે આંખ ફોડી દે. ભરતજીએ જોયું કે મારા કારણે મારા મોટા ભાઈ વનમાં ગયા, પિતાજી આ દુઃખમાં શરીર છોડ્યું. કૈકેયીએ કહ્યું, ભરત રાજગાદી પર બેસો, હું તારી માતા છું, તને આજ્ઞા આપું છું. ભરતજી એવા ગુસ્સે થઈ ગયા જેમ કોઈ ખોટો રસ્તો બતાવનાર પ્રત્યે મનમાં આગ લાગી જાય છે. ભરતજી કહે છે, જો આવું હતું તો મને જન્મ આપતાની સાથે જ મને મારી નાખવો હતો. માં તે મૂળ તો કાપી નાખ્યા અને હવે પાણી રેડી રહી છે, એનાથી શું થવાનું છે? તમે હંસ જેવા વંશમાં આગ લગાડી દીધી છે. માં વરદાન માંગતી વખતે તારા મનમાં પીડા કેમ ન થઈ? તારી જીભમાં કીડા કેમ ન પડ્યા? પિતાજીએ વિશ્વાસ કરીને વરદાન આપ્યું હતું. કેટલો પ્રેમ કરતા હતા તને પિતાજી. એમને શું ખબર કે તું આટલી ઝેરીલી છે? ખરો પાપી તો હું છું કે તારા પેટે મેં જન્મ લીધો. રામને તો કીટ પતંગિયા પણ પ્રેમ કરે છે. રામ વિરોધી પાપીણી, તું ખસી જા. શત્રુઘ્નના પણ અંગે અંગમાં ક્રોધની જ્વાળાઓ સળગી રહી છે. તેઓ કશું કહેતા નથી, પણ તેમણે કૈકેયીને તું કઈ ન કહ્યું, પણ ખંદી મંથરાને ગુસ્સામાં શત્રુઘ્ને લાત મારી છે. મંથરા ચીસો પાડવા લાગી છે. જ્યારે ભરતજી રામચંદ્રજીને વનમાંથી પાછા લાવવા માટે સેના લઈને વનમાં ગયા છે, ત્યારે લક્ષ્મણજીએ દૂરથી જોયું તો શંકા પેદા થઈ કે આ ભરત કદાચ યુદ્ધની ઈચ્છાથી તો નથી આવી રહ્યો ને. ત્યારે લક્ષ્મણજી કહેવા લાગ્યા, હું એકલો સામનો કરીશ. અહીં રામાયણ શીખવે છે કે અનિતિનું સમર્થન ભાઈ માટે પણ ન કરવું જોઈએ. ગીતા પણ આ જ શીખવે છે. જ્યારે લંકા જવા માટે સમુદ્ર પાર કરવાનો પ્રશ્ન આવ્યો, ત્યારે રામચંદ્રજી સમુદ્ર સૂકવવા માંગતા હતા. વિભીષણે સલાહ આપી કે બીજો કોઈ રસ્તો શોધવો જોઈએ. રામચંદ્રજીએ કહ્યું, હે મિત્ર, તમે સાચી સલાહ આપી. કાયર વ્યક્તિની એક જ ઓળખાણ છે, જે ભાગ્યમાં હશે તે જ થશે, જે ભાગ્યમાં લખ્યું હશે તે જ થઈને રહેશે. આવી જ વાતો અને બહાના તેઓ બતાવતા રહે છે. આપણે પુરુષાર્થ કરવો જોઈએ, અને ભગવાન રામે પુરુષાર્થ કર્યો છે, પુલ બનાવવામાં આવ્યો છે. વિવેક સંમત જે પણ વાત હોય તેને સ્વીકાર કરી લેવી જોઈએ.
પતિ જો ખોટું કહી રહ્યો હોય તો પત્નીએ ન માનવું જોઈએ. મંદોદરી રાવણને ઉપદેશ આપી રહી હતી કે પોતાની જીદ છોડી દો અને સીતાને પાછા સોંપી દો. ખોટા માર્ગે ચાલવાથી પત્ની પતિને રોકી રહી છે. જો પતિ રિશ્વતખોરી કરે, જુગાર રમે, દારૂ પીવે તો દરેક પત્નીનું એક કર્તવ્ય છે કે તે ઉચિત સલાહ આપે, અનુચિતનું સમર્થન ક્યારે પણ ન કરે. રાવણને પુત્રોએ પણ સમજાવ્યો હતો. એક પુત્ર ઉભા થઈને કહ્યું, પિતાજી નીતિ વિરુદ્ધ કામ ન કરો, આ મંત્રીઓની અકલ ઓછી છે, આ બધા હામાં હા કરવાનું જ જાણે છે, એ તો નોકર છે. રીંગણે બે ગુણ નામ ધર્યું છે, માથા પર મુકુટ રાખ્યો છે, આપણા એવા જ છે. એક વાનર આવ્યો હતો, તેની પણ પ્રશંસા. હવે તમને કહી રહ્યા છે કે વાનરોને અમે ખાઈ જશું. અરે એક વાનરને તો ખાઈ ન શક્યા, શું તેમના મનમાં ત્યારે અજીર્ણ થયું હતું? આજકાલ લોકો જે કોઈ નેતા તેમની પાસે આવે તેમને કહે છે, હા હા અમે તમને જ વોટ આપીશું. પરંતુ રામાયણમાં જુઓ વિભીષણ શું કહી રહ્યા છે. જ્યારે અંગદને પકડી લીધો, તેને પ્રાણ દંડ દેવાની વાત પર વિચારણા થઈ રહી હતી ત્યારે વિભીષણ કહેવા લાગ્યા, ભાઈ દૂતને મારવો એ પાપ છે, સલાહ આપવી જ હોય તો ઉચિત જ આપવી જોઈએ. જ્યાં બુદ્ધિ અવળી થઈ જાય છે ત્યાં વિનાશ જ થાય છે. રાવણે વિભીષણનો સત્પરામર્શ ન માન્યો તો ભાઈ હોવા છતાં વિભીષણે સમર્થન ન કર્યું, ખોટા માર્ગનું સમર્થન નહીં કરું એવું બતાવીને એ ગયા, સૌને બતાવી ગયા. રાવણે વિભીષણને કાઢી મૂક્યા. વિભીષણ જ્યારે રામચંદ્રજી સાથે મળી ગયા, રાવણનો ચહેરો પીળો પડી ગયો. જે સારા માણસોને કાઢી મૂકે છે તેમની હાલત આવી જ થાય છે. કુમાર્ગે ચાલનારની રક્ષા કોઈ કરી શકતું નથી. જે રાવણના ભયથી સૌ કાંપતા હતા, દેવતાઓ પણ ડરતા હતા. એ રાવણ જ્યારે સીતાજીને ઉપાડવા ગયો ત્યારે ચોર જેવી ચાલે ચાલે છે, તેવી જ રીતે ચાલવા લાગ્યો છે. અંદરથી ભય હતો કે મને કોઈ પકડી ન લે. કાગભૂષણજી ગરુડજીને કહે છે, ખોટા માર્ગ પર, અનિતિના માર્ગ પર જે ચાલે છે તેનું બળ, બુદ્ધિ, તેજ બધું જ ક્ષીણ થઈ જાય છે. આપણે અનિતિથી દૂર રહેવું જ જોઈએ, સાથે સાથે અનિતિને રોકવી પણ જોઈએ, સમજાવવા પણ જોઈએ, અને જો માન ન માને તો એનાથી અલગ પણ થઈ જવું જોઈએ. પણ અનિતિનું સમર્થન ક્યારે ન કરવું જોઈએ. રામાયણ આપણાને આ કહે છે. વધુ આવતીકાલે. આવો 2 મિનિટ હરિનામ સ્મરણ. હરે રામ 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 રામ, હરે રામ 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 રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ, હરે રામ 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 રામ. બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પાવન સુત હનુમાન કી જય.